નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી YouTube ચેનલ માય ડિયર સ્ટુડન્ટ ટીચિંગ નેશન. આપણે જે છે ધોરણ 12 સંભાવનાની અંદર સ્વાધ્યાય 1.2 નો અભ્યાસ કરી રહ્યા હતા. તો 1.2 માં અગાઉના લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 12 સુધીનો અભ્યાસ કર્યો. તો આજે આપણે 13માં દાખલાથી શરૂઆત કરીએ. તો આપણે 13માં દાખલાની રકમ આપેલી છે આપણને, એક ફેક્ટરીમાં 8 કામદારો નોકરી કરે છે. તો અહીંયા આજે રકમો છે ને ખાસ જોવાની છે, કેટલા કામદારો નોકરી કરે છે, તો 8 કામદારો નોકરી કરે છે, જે પૈકી 3 કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ છે. ઉત્તમ એટલે કે સારામાં સારી રીતે કામ કરે છે, એટલે 8માંથી 3 સારામાં સારી રીતે કામ કરે છે. તો 5 જે છે કેવી રીતે કામ કરે છે, તો બાકીના બધા કામદારોની કાર્યક્ષમતા મધ્યમ છે, એટલે કે એવરેજ કામ કરે છે. એટલે કે 5 કામદારો એવરેજ કામ કરે છે. 8માંથી 2 કામદારોને યાદચ્છિક રીતે પસંદ કરીએ તો 8માંથી જ્યારે 2 ને પસંદ કરવામાં આવે તો એ આપણા માટે શું બની જતું હોય છે, કુલ પરિણામ બની જતું હોય છે. તો 8માંથી 2 ની પસંદગી કરવામાં આવે તો n બરાબર શું થઈ જાય, 8c2 અને 8×7 2×1 લખો એટલે કેટલા થઈ જાય, 28. અને મિત્રો ખાસ કહી દો, આ જે વસ્તુઓ છે તમારા રેફરન્સ માટે છે, તમારે સંપૂર્ણપણે જેમ આપણે ટેક્સ્ટબુકના ઉદાહરણ લખ્યા છે એ પ્રમાણે પૂરેપૂરું લખવાનું રહેશે. આ તો શું છે કે તમને માર્ગદર્શન મળી રહે એના માટે મેં ટૂંકા અક્ષરેમાં લખેલું છે. એટલે કે 2 પસંદ કરીએ તો કુલ પરિણામ આપણને 28 મળી જાય છે. એની અંદર આપણને 3 પરિણામો આવ્યા છે. પહેલું પરિણામ આપ્યું છે બંને કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ હોય કે ઘટના, તો બંને કામદારોની કાર્યક્ષમતા ઉત્તમ હોય તો એને ઘટના એ કહીએ. તો તેના સાનુકૂળ પરિણામ, તો કામદારની કાર્યક્ષમતા ઉત્તમ હોય એવા કેટલા છે, 3 છે. તો આપણા માટે શું થઈ જાય, 3c2. તો 3c2 જે છે આપણા માટે સાનુકૂળ પરિણામ થઈ જાય, એટલે એનો જવાબ આવે 3, એટલે 3/28 થઈ જાય. બીજું કીધું છે બંને કામદારોની કાર્યક્ષમતા મધ્યમ હોય, તો આપણે જ્યારે ચોપડામાં લખીએ તો પહેલા જ લખી નાખવાનું કે ટોટલ 8 કામદાર, એમાંથી 3 ની કાર્યક્ષમતા સારી છે, એટલે 8 - 3 = 5. 5 કામદારો જે છે એ મધ્યમ કાર્યક્ષમતા વાળા છે. તો એ 5માંથી 2 ની પસંદગી કરવામાં આવે તો શું થઈ જાય, 5c2, એટલે જવાબ કેટલો આવી જાય, 10. 10/ કેટલા આવી જાય, 28. અને ત્રીજું કીધું છે એક કામદારની કાર્યક્ષમતા ઉત્તમ હોય અને બીજાની મધ્યમ હોય, તો ઉત્તમ હોય એવા કેટલા છે, 3 છે. મધ્યમ હોય એવા કેટલા છે, 5 છે. તો 3માંથી 1 લેવાનો, 5માંથી 1 લેવાનો. અને કીધું અને એટલે શું થઈ જાય, ગુણાકાર થઈ જાય. જો 3c1 × 5c1, તો 3×5 કેટલા થઈ જાય, 15. તો 15/ કેટલા આવી જાય, 28 આવી જાય. ત્યાર પછીનો બીજો દાખલો છે બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે 2 પત્તા ખેંચવામાં આવે છે. આવી વસ્તુ છે ને યાદ રાખી લે કે 52માંથી 2 પત્તા ખેંચવામાં આવે છે, એને શું કહેવાય, કુલ પરિણામ કહીએ. તો શું થઈ જાય, n બરાબર 52c2, અને 52c2 નો જવાબ 52×51 2×1 6 એટલે 1324. કડકડાટ મોઢે રાખવાનો હોય કે 1326 જે છે એ જવાબ આપણો આવે છે. ત્યાર પછી આપણને શું કીધું છે, બંને પત્તા જુદા જુદા રંગના હોય. જો અહીંયા છે ને આ વસ્તુઓ ધ્યાન રાખે, જુદા જુદા રંગના એટલે શું કે છે, કે કાં તો લાલ હોય અથવા તો કેવા હોય, કાળા હોય. તો બે પત્તા જુદા જુદા રંગના એટલે એક લાલ રંગનું હોય ને એક કેવા રંગનું હોય, કાળા રંગનું હોય. એટલે 26c1 × 26c1, 676. તો બી ઓફ એ બરાબર 676/1324 એટલે 26/51. પછી કીધું બંને પત્તા ચહેરા વાળા હોય, તો ચહેરા વાળા ગલ્લો રાણી ને રાજા, 4 ગલ્લા હોય, 4 રાણી હોય, 4 રાજા હોય, એટલે ટોટલ પન્નાની સંખ્યા કેટલી થઈ ગઈ, 12. તો અહીંયા કેટલા આવી જાય, 12c2 એટલે કે 66. 66/1324 6×11/221. ત્રીજું કીધું છે બંને પત્તા, સોરી, બે પત્તા પૈકી એક રાજા હોય. જો એ શું કીધું, એક રાજા હોય, બીજું શું છે એનો કોઈ ઉલ્લેખ કરેલો નથી, એક રાજા છે. હવે રાજા કેટલા હોય, 4 હોય, 4માંથી એક રાજા, તો ટોટલ 52માંથી 4 રાજાને બાદ કરી નાખો તો બાકી કેટલા પન્ના બચે, 48 પન્ના બચે. તો 48માંથી 1 હોય એટલે 4c1 × 48c1 એટલે થઈ જાય 192, એટલે કે પી ઓફ સી બરાબર 192/1326. જવાબ આવી જાય 32/221. ત્યાર પછીનો દાખલો જે છે ખૂબ જ મહત્વનો છે, બોર્ડની અંદર પણ વારંવાર પૂછાઈ ગયેલો છે અને વિદ્યાર્થીઓને સૌથી વધારે કન્ફ્યુઝ કરે એવો દાખલો છે. શું કામ કન્ફ્યુઝ કરે છે, ચાલો આપણે એને જોઈએ કે 10 બલ્બની એક પેટીમાં 3 બલ્બ ખામીવાળા છે. ટોટલ 10 બલ્બ છે, માંથી 3 ખામીવાળા, તો 10 - 3 એટલે કેટલા બલ્બ થઈ ગયા, 7 બલ્બ થઈ ગયા. આ પેટીમાંથી યાદચ્છિક રીતે 2 બલ્બ પસંદ કરવામાં આવે છે, એટલે કે 10માંથી 2 બલ્બ યાદચ્છિક રીતે પસંદ કરો, એટલે કે 10c2 શું થઈ જાય તમારા માટે કુલ પરિણામ. તો 10c2 નો જવાબ તમારી પાસે કેટલો આવે છે, 45, એટલે કે કુલ પરિણામ કેટલા થઈ જાય, 45 થઈ જાય. આગળ આપણને કીધું છે આ 2 બલ્બને રૂમમાં આવેલા 2 બલ્બ હોલ્ડરમાં લગાવવામાં આવે છે. તમારા રૂમમાં જ્યાં બલ્બ હોલ્ડર છે ત્યાં એ બલ્બને લગાવી દેવામાં આવે છે.
તો વીજ પુરવઠો પૂરો પાડતા વીજ પુરવઠો એટલે કે તમે સ્વિચ શરૂ કરો ત્યારે અજવાળું થાય તેની સંભાવના શું હોય વીજ પુરવઠો પૂરો પાડો એટલે કે આપણે લાઈટ હોય અને બલ્બ ચાલુ કરીએ ત્યારની સંભાવના આપણને દાખલામાં શોધવાની કીધેલી છે તો ખાસ જો આની અંદર છોકરાઓ છે ને કેવી મિસ્ટેક કરતા હોય કે ચાલુ થાય નો થાય ને એકમાં થાય ને બીજામાં નો થાય હવે ઘણા બધા મંતવ્યોથી જવાબ તો પહોંચી જાય છે પરંતુ એનો સૌથી સરળ રસ્તો શું છે કે ધારો કે પેલું હોલ્ડર છે એમાં બે બલ્બને લગાવો બરોબર એમાં બે બલ્બને લગાવો અને ચાલુ કરો તો ચાલુ થઈ જાય છે ચાલુ થાય તો અજવાળું થાય પછી બીજું હોલ્ડર છે એની અંદર બે બલ્બને લગાવો સ્વિચ ચાલુ કરો વીજ પુરવઠો પૂરો પાડો ચાલુ થાય તો અજવાળું થઈ જ જવાનું છે તો આ જે કન્ડિશન છે કે જો સાજો બલ્બ હશે તો જ અજવાળું થશે એના સિવાય તો થવાનું નથી તો પેલા બે પેલા હોલ્ડરમાં બે બે સાજા બલ્બ બીજા હોલ્ડરમાં બે બે સાજા બલ્બ તો સાજા બલ્બ કેટલા છે સારા આપણી પાસે સાત છે તો સાત માંથી બે બલ્બની પસંદગી કરતા એટલે કે બે બલ્બને પ્રથમ હોલ્ડર પર લગાવવામાં આવે અથવા બે બલ્બને બીજા હોલ્ડર પર લગાવવામાં આવે એટલે કે એમ બરાબર 7C2 + 7C2 એટલે 21 + 21 એટલે કેટલા થઈ જાય 42 તો અહીં લખવાનું 42 ના છેદમાં 45 છેદ ઉડાડો એટલે જવાબ કેટલો આવી જાય 14 ના છેદમાં 15 તો આશા રાખું કે આજના લેક્ચરના બધા દાખલા આપણને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયા હશે અને છતાં પણ કોઈ પણ જગ્યાએ કાંઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર લખીને મને અચૂક જણાવી શકશો ધન્યવાદ